રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત સાર્થક થઈ છે આ કહેવતને યથાર્થ ઠેરવતી ઘટના નવસારીમાંથી સામે આવી છે જ્યાં છત્રીસ કલાક સુધી દરિયાના પાણીમાં રહેલા યુવકનો જીવ ગણપતિ બાપાએ બચાવ્યો

બાદમાં પોલીસે બોટની મદદથી ખલાસી યુવકનું રેસ્ક્યુ કર્યું હતું સ્થાનિક ખલાસીઓની મદદથી યુવાને બહાર લાવવામાં આવ્યો હતો ડુંમસ દરિયા કિનારેથી અઢાર કિલોમીટર સુધી યુવક પાણીમાં તણાયો હતો આજે પોલીસના રેસ્ક્યુ ઓપરેશનથી ધોલાઈ બંદર પર યુવાને સુરક્ષિત લઈ આવ્યા ખલાસી યુવાનું મેડિકલ કરાવીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો अट्ठारह नोटिकल माइल्स समुद्र के अंदर ये बालक तैरता तैरता वहाँ पहुँच गया है गणेश भगवान की एक विसर्जित मूर्ति के कार्डबोर्ड के ऊपर तकरीबन 36 घंटे से भी ज़्यादा ये बालक समुद्र के अंदर था और अभी सुबह सुबह पाँच बजे नवसारी पुलिस को ये बालक रेस्क्यू किया गया है યુવક છત્રીસ કલાક સુધી દરિયાના પાણીમાં વિસર્જિત ગણપતિ મૂર્તિના સહારે રહ્યો હતો યુવક આજે બચી જતા પરિવારે ભગવાન અને પોલીસનો આભાર માન્યો અને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો કે એની બોડી આવે તો બી અમારે કઈ એનું જે અમારા સમાજમાં થાતું હોય એ કરી નાખીએ પણ જીવ તો અમારા માતાજીએ અમને કઈ એવા કરમ કરેલા હશે અને એના પુણ્ય એવા છે એ પાછો જીવતો આવ્યો છે મોટના મુહમાં જઈને દરિયામાં ક્યાં હતો નથી દરિયામાં બહુ દૂર હતો અને અત્યારે આવે છે નવસારી ગામ ઢુલૈયા અહીંયા લાવે છે હવે અમારે તો હરખ નો પાર નથી આવે તો